जय श्री कृष्ण बाळ मित्रों, केम छो? मजा में ने? आज आपने धोरण बे में विषय कल्लोल पाठ नौ में आप जोईशु प्रश्न नंबर 30 बराबर छे। अगाउना वीडियो में आपने प्रश्न 29 सुधी जोई गया छे। हवे आपने जोवानु छे प्रश्न छे 30 बराबर छे। तो जोईशु नीचे आपेला शब्दों ने बे विभाग में जुदा पाड़ीने लखो बराबर छे। तो अहींया आपणे बे विभाग पाड्या छे, एमां पहेलो विभाग छे माणस बनावी शके अने बीजो विभाग छे माणस न बनावी शके। तमारी स्वाध्याय पोथीनी अंदर आपेलू छे माणस बनावी शके अने माणस न बनावी शके बराबर। एनी वच्चे जे माणस बनावी शके अने माणस न बनावी शके तेवा अमुक नाम आपेला छे। तो एमां जोईशुं माणस बनावी शके तेवी वस्तुओ, એમાં આવશે ડિંગલી। ડિંગલી છે એ માણસ બનાવી શકે। બીજું છે ફુગ્ગા, તો ફુગ્ગા પણ માણસ બનાવી શકે। પછી છે ચોકલેટ, તો ચોકલેટ માણસ બનાવી શકે। પછી છે વિમાન પણ બનાવી શકે। બીજું છે ગાડી, ગાડી પણ માણસ બનાવી શકે। બીજું છે માળા, માળા પણ માણસ બનાવી શકે છે। ટેબલ, ટેબલ પણ માણસ બનાવી શકે। અને છેલ્લું છે ખુરશી, ખુરશી પણ માણસ બનાવી શકે છે। તો આ બધા જે આપણે નામ લખ્યા છે એ બધી જ વસ્તુઓ માણસ બનાવી શકે છે। હવે માણસ ન બનાવી શકે તેવી વસ્તુઓના નામ લખવાના છે। તો પહેલું છે તારા, તારા છે એ આકાશમાં હોય છે, તારા માણસ બનાવી શકતો નથી। બીજું છે ચાંદો, ચાંદો પણ માણસ બનાવી શકે નહીં, એ કુદરતી છે। બીજું છે આકાશ, આકાશ પણ બનાવી શકે નહીં। ચોથું છે પાણી, પાણી પણ માણસ બનાવી શકે નહીં છે। પતંગિયા, પતંગિયા પણ એક જીવજંતુ છે એ બરાબર। અને પછી છે શંખ, શંખ પણ માણસ બનાવી શકે નહીં, શંખ પણ દરિયામાંથી મળે છે બરાબર। છે છીપલા, છીપલા પણ બનાવી ન શકે। અને છેલ્લું છે સૂર્ય, એ પણ બનાવી શકે નહીં। હવે છે પ્રશ્ન 31 છે, તમે નદી કાંઠે કે તરાવ કાંઠે કે દરિયા કિનારે ગયા છો, ત્યાં તમે શું શું કરેલું તે નમૂના મુજબ લખો બરાબર છે। તો આપણે સ્વાધ્યાય પોથીની અંદર એક નમૂનો આપેલો છે બરાબર છે। પહેલું છે બાળા રાજા સંખલા છીપલા વીણશે, તો એની અંદર છે એનો જવાબ આપેલો જ છે નમૂનો, પણ મેં ગોળ ગોળ પથ્થર વીણેલા। હવે આપણે બીજું વાક્ય લખવાનું છે, બાળા રાજા કાગળની હોડી બનાવશે, તો આપણે લખવાનું છે પણ મેં કાગળની હોડી બનાવેલી। અને હવે ત્રીજું વાક્ય છે, બાળા રાજા રેતીના બંગલા બનાવશે, તો આપણે ત્યાં લખવાનું છે પણ મેં રેતીનું ઘર બનાવેલું બરાબર છે। ચોથું વાક્ય છે, બાળા રાજા ખુરશી ટેબલ લાવશે, પણ હું શેતરંજી લાવીશ, આપણે લખવાનું છે પણ હું શેતરંજી લાવીશ બાળા રાજા પાણીમાં છપછબિયા કરશે, પણ મેં પાણીમાં દોડાદોડ કરેલી બાળા રાજા ગીત મધુરા ગાશે, પણ મેં કાવ્ય મધુર ગાયેલું પણ મેં
काव्य मधुर गायेलू। तो आ रीते आपणे वाक्यो लखवाना छे, बराबर छे। हवे प्रश्न 34 आपेलो छे, ઉપરના ચિત્ર વિશે ચાર વાક્યો લખો। તો અમારી સ્વાધ્યાય પોથીની અંદર એક ચિત્ર આપેલું છે, એ ચિત્રના આધારે આપણે વાક્યો લખવાના છે। પહેલું વાક્ય છે, આ એક ઘરનું ચિત્ર છે, તેમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન છે ચિત્રની અંદર। બીજું વાક્ય છે, મમ્મી રસોઈ બનાવે છે અને પપ્પા છાપું વાંચી રહ્યા છે। ત્રીજું છે વાક્ય, દાદા દાદી સોફા પર બેઠા છે, ભાઈ દાદાને પાણી આપે છે। દાદા દાદી સોફા પર બેઠા છે અને ભાઈ દાદાને પાણી આપે છે, બરાબર છે। તો હવે પ્રશ્ન 4 છે, ચોથું વાક્ય, બહેન વાંચવા બેઠી છે, જે ચિત્ર આપેલું છે એમાં દેખાઈ રહ્યું છે કે બહેન વાંચવા બેઠી છે, બરાબર છે। તો એવી જ રીતે તમારે એ ચાર વાક્યો લખવાના છે, બરાબર છે। હવે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન આપેલો છે 35 છે, એમાં છે પ્રશ્ન 32ના ચિત્રમાં તમે શું ફેરફાર કરાવશો તે વિશે વાક્ય લખો। તો પ્રશ્ન 32માં આપણે ફેરફાર કરાયેલા વાક્યો લખીશું, તો ભાઈ રમકડાથી રમી રહ્યો છે। બીજું વાક્ય છે, બહેન મમ્મીને રસોઈ કામમાં મદદ કરે છે, બરાબર। આ બે વાક્યોમાં આપણે ફેરફાર કરેલો છે। અને હવે છે પ્રશ્ન 36 છે તમારી સ્વાધ્યાય પોથીમાં, નીચેના પ્રશ્નોના જવાબ લખો, બરાબર। પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે લખવાના છે। તમારા ઘેર કોણ કોણ છે, તો તમારે લખવાનું છે, અમારા ઘેર મમ્મી પપ્પા દાદા દાદી અને ભાઈ બહેન છે। બીજું છે, તમારા મમ્મીનું શું નામ છે, તો તમારે લખવાનું છે, મારા મમ્મીનું નામ ખાલી જગ્યા છે, બરાબર। તો તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે, એટલે મેં અહીંયા લખેલું નથી, પણ તમારે શરૂઆત આ રીતે કરવાની છે કે મારા મમ્મીનું નામ, કોઈ પણ હોય કે ગીતાબેન છે કે કોઈ બી, તમારી મમ્મીનું જ નામ તમારે લખવાનું છે। ત્રીજો પ્રશ્ન છે, તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન, તમારા ઘરમાં તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન, તો અહીંયા મેં લખેલું છે મારાથી મોટો ભાઈ છે। તમારે બેન હોય તો બેન લખવાનું છે, ભાઈ હોય તો ભાઈ લખવાનું છે। ચોથો પ્રશ્ન છે, તમારાથી નાનું કોણ છે, ભાઈ કે બહેન, અહીંયા જવાબમાં લખેલું છે મેં મારાથી નાની બહેન છે। તમારે તમારાથી નાનો તમારો ભાઈ હોય તો તમારે લખવાનું કે મારાથી નાનો ભાઈ છે, બરાબર। આ રીતે તમારે જવાબ લખવાનો છે। પ્રશ્ન 5 છે, તમારા દાદાનું શું નામ છે, તો અહીંયા મેં લખેલું નથી, પણ તમારે શરૂઆત આ રીતે કરવાની છે, મારા દાદાનું નામ જે હોય તમારા દાદાનું નામ તે ખાલી જગ્યાની અંદર લખવાનું રહેશે। એટલે પોતાના મમ્મીનું નામ અને પોતાના દાદાનું નામ તમારે જાતે જ લખવાનું રહેશે। અહીંયા આપણે પાઠ 9 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થઈ ગયો છે। આવજો।